મિત્રો નર્પતિ દેલેમ આપ સૌનું માટી સ્વાગત છે। આજે આપણે ધોરણ 2 માં વિષય ગણિત એમાં આપણે પાઠ પહેલો એમાં શું કરવાનું છે તો કે સૌથી લાંબી વસ્તુ અને સૌથી ગોળ વસ્તુ વિશે આપણે આગળ થોડું સમજીએ। હવે આપણે આજે જાણીએ કે લાંબી વસ્તુ કોને કહેવાય અને ગોળ વસ્તુ કોને કહેવાય। તો ધારી લો મારી પાસે આ એક फुटपटी छे, बरोबर? तो फुटपटी छे के भी छे, तो के लांबी छे, छे लांबी, हाँ, तो त्यार पची बीजी वस्तु, आ शू छे, बेट, तो बेट लांबू छे के गोल छे, तो के बेट केवू छे, लांबू छे, गोल नथी ने बेट, आपणे बेट ने केवू कहेवाय, लांबू कहेवाय, बरोबर? त्यार पछी आजे बीजी वस्तु बताओ। चलो आ શું છે બોલ છે તો બોલ એટલે કેવું હોય ગોળ હોય છે ને ગોળ અને કેવું કહેવાય ગોળ વસ્તુ કહેવાય ત્યાર પછી બીજું આ શું છે કંપાસ કંપાસ ગોળ છે કે લાંબો તો કે લાંબો છે ને તો આને આપણે કેવી વસ્તુ કહેવાય લાંબી વસ્તુ કહેવાય ત્યાર પછી આ છે એક रिंग बरोबर का रिंग केवी छे गोल छे ने गोल छे केवी रिंग छे गोल छे तो આવી રીતે તમને ખબર પડી ગઈ કે ગોળ વસ્તુ કોને કહેવાય અને લાંબી વસ્તુ કોને કહેવાય। ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ કે ઉતાવળ કરો ઝડપ રાખો। હવે પાના નંબર 4 ઉપર શું છે જો તમે તમારી બુક માં જોજો હું આમાં તમને बोलती जाओ अने बताती जाओ बरोबर। चलो उतावळ करो झडप राखो बाळको वर्गमां वर्तुळाकार बैठा छे शुं छे तो कि बाळको वर्गनी अंदर वर्तुळाकारमां बैठा छे तेओ आ रमत ताळी पाडीने रमे छे एटले केवी रीते रमे छे ताळी पाडीने रमे छे अने गीत गाय छे लांबू शुं छे गोळ शुं छे आजू जुओ शुं कहे छे लांबू शुं छे गोळ शुं छे सरकारी रहिया छे केटली वस्तुओ एवी होय छे जे
गमी सके जारे केटली वस्तु एवी होय छे जे सरकी सके केटली वस्तुओ सरकी पण सके छे अने गमी पण सके छे बन्ने साथे करे छे बरोबर तो चलो हवे आपणे हुं तमने आ जे छे गमी सके अने सरकी सके ए वस्तु हुं तमने उदाहरण सहित बतावीश जोई छे ने आपणे जो एक तो गमी सके अने सरकी सके ए आपणे अत्यारे कोई चा આપણે ગબડી શકે અને સરકી શકે એ વસ્તુ હું તમને બતાવું કે કોને ગબડી શકે એ વસ્તુ કહેવાય અને કોને સરકી શકે એ વસ્તુ કહેવાય તો ચલો હું તમને બતાવું છું કે તમારે જોવાનું છે જો હવે હું તમને કહું કે ગબડી શકે તેવી વસ્તુ શું તો ગબડી શકે એવી વસ્તુ એટલે કે જે ધારવાળી વસ્તુમાંથી ડાયરેક્ટ એમનામ રડતી રડતી આવે એને કેવી કહેવાય તો કે ગબડી શકે તેવી વસ્તુ જેમ કે જો આ શું છે બોલ છે હવે આ ગબડતો નીચે ધાર વાળું છે ને તો ગબડતો નીચે જાય છે એને શું કહેવાય ગબડી શકે તેવી વસ્તુ કહેવાય અને ગબડતો ગમે દિશામાં જઈ શકે આમાં આપણે નાખતા હોય તો ગમે દિશામાં ગબડતો જઈ શકે તેને કેવી વસ્તુ કહેવાય તો કે ગબડી શકે તેવી વસ્તુ આ એક બોલ છે બરોબર હજી પણ એવી બીજી વસ્તુ પણ છે કે જે ગબડી શકે છે તો કે શું તો માની લો કે ઉચ્ચ ધારવાળી વસ્તુ હોય જેમ કે પહાડ છે પહાડમાંથી આપણે બોલ હોય એટલે બોલ એટલે કે ગમે ગોળ પથ્થર હોય તે પથ્થર આપણે ઉપરથી નીચે ઘા કરી દે કેમ રડતો નીચેની તરફ આવે છે ને ઘણા બધા મૂવીમાં તમે જોઈ હશે ઉપરથી કંઈક ભૂકંપ જેવું કંઈ આવે જમીન ધ્રુજે ત્યારે શું થાય છે ઉપરથી પથ્થર નીચે પડે તો એ કેવા રડતા નીચે આવે છે ને એક જ કન્ડિશનમાં એક જ સ્થિતિ આમ રસડી જાય છે કે આમ રડતા જાય છે બરોબર એવી જ રીતે જાય છે પછી સરકતી વસ્તુ તો કે પેટીથી અડીને એટલે કે જમીનને અડીને ડાયરેક્ટ સરકીને જાય તેને કેવી વસ્તુ કહેવાય તો કે સરકતી વસ્તુ આગળની તરફ વધે એટલે કેવી કહેવાય સરકતી વસ્તુ કહેવાય જેમ કે નાગ એટલે કે સાપ એ તો તમે બધાએ જોયો જ હશે કે નાગ શું કે છે જીવજંતુ છે ને તે કઈ રીતે જાય તો કે આવી રીતે જાય છે સરકતું જમીનને અડીને આગળની તરફ આગળ વધે છે પછી બીજું શું છે તો કે ગરોળી છે તો ગરોળી પણ શું કરે તો કે જમીનને અડીને ભીતને અડીને દિવાલે ચોટીને જાય છે ને આગળ આગળ એ શું કહેવાય સરકતી વસ્તુ કહેવાય એવી જ રીતે આપણે આમાં જોઈએ તો કે ફૂટપટ્ટી છે ફૂટપટ્ટીનો આમ ધક્કો મારો તો કેવો આગળ સરકીને જાશે ને કે ન જાય ધારિયાવાળી વસ્તુ હોય એમ ફૂટપટ્ટીના ધક્કો મારો તો કેવી રીતે જાય આગળની તરફ જાય પછી તમે કેરમ રમતા છો કેરમ જોયું છે ને બધાએ કેરમ કોને કહેવાય તો ચાર ખૂણા હોય ચારે ખૂણામાં ચાર ખાના હોય એક ખાના હોય અને આપણે વચ્ચે કુકરી હોય કાળી હોય ધોરી હોય અને લાલ હોય અને એક શું હોય સોળ હોય એના આપણે કુકરી મારવાની હોય બરોબર તો કુકરીને ટચ કરીએ એટલે કુકરી કેવી રીતે આમ રડતી રડતી આવી જાય કે ડાયરેક્ટ આમ કોયરમને અડીને આમ આગળ જાય છે તો કે કેરમને અડીને આગળ જાય છે ને એને કેવી વસ્તુ કહેવાય સરકતી વસ્તુ કહેવાય કેવી કહેવાય સરકતી વસ્તુ ત્યાર પછી શું છે બાકસ બાકસ નક્કો ખાનો ધક્કો મારો તો કેમ આગળ ગયું ને સરકી નાખે આમ રડતું આગળ થોડું ગયું નથી ગયું ટેબલ ને આ અડીને આમ આગળની તરફ ગયું આઈથી આમ ધક્કો માર્યો તો આગળ ગયું કે ન ગયું જો આઈથી આમ ધક્કો મારું છું કેવું સરકીને આગળ ગયું ને એવી જ રીતે આપણે કેર હોય અહીંથી આપણે ગુલાબ ખાનામાં જાવી દઈએ આમ કરીને આમ કુકરી મારી તો એ આગળની તરફ વહી જાય ને એને કેવી વસ્તુ કહેવાય સરકતી વસ્તુ કહેવાય સમજાવું ત્યાર પછી આપણે શું કીધું સરકી પણ શકે છે અને ગબડી પણ શકે છે બે કાર્ય સાથે કરે છે તો એ કેવી વસ્તુ તો જો એક તો આપણે છે આ રીંગ રહી એ છે કેવી ગોળ આ રીંગને હું આમ નાખું આવી રીતે હું આમ નાખું તો કેવી રીતે આગળ સરકી આમ ગબડતી જાય ગોળ છે એટલે જાય ને હવે હું આવી રીતે નાખું આમ ઘા કરું તો કેવી રીતે ગઈ સરકી ગઈ આવી રીતે આમ ઘા કરું તો કેવી રીતે સરકી જાય છે
अड़ी ने जाए तो आने के कहवा सकी पण सके छे गबड़ी पण सके छे। हवे एवी ज रीते हुं तमने एक बोल पेन नुं उदाहरण आपुं। जो आ शुं छे मारी हाथमां पेन छे बरोबर तो आ पेन रही एने हवे हुं आम सीधे सीधे जावा दउं धक्को मारुं सीधे सीधो तो केवी रीते जाए आगळ आम सरकीने जाए जाए ने હવે એવી જ રીતે હું આને આમ રાખ દઉં તો ગબડતી ગબડતી ગઈ નીચે તો કેવી વસ્તુ કે સરકી પણ શકે છે અને ગબડી પણ શકે છે એટલે કેવી રીતે આપણે કહી શકીએ તો કે એક તો આમ સીધી નાખી તો કેવી રીતે સીધી સરકી નડી જાય અને આમ રાખી દઈ આડી તો કેવી રીતે જાય તો કે ગબડતી ગબડતી નીચે જાય બરોબર જ આ રીતે આકાર દઉં તો કેવી રીતે ગઈ સરકી ને નીચે ગઈ હવે એની જગ્યાએ ડાબું કાઢીને હું સાકર દઉં તો કેવી રીતે ગઈ ગબડતી ગબડતી જાય છે તો તમને ખબર પડી ગઈ કે સરકી શકે તેવી વસ્તુ શું અને ગબડી શકે તેવી વસ્તુ શું ગબડી શકે એટલે કે ગોળ 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 રડતી રડતી નીચેની તરફ આગળની તરફ વધે એને કેવી વસ્તુ કહેવાય તો કે ગબડી શકે તેવી વસ્તુ અને સરકી શકે તેવી વસ્તુ તો કે જમીનને અડીને આગળની તરફ જાય તેને કેવી વસ્તુ કહેવાય સરકી શકે તેવી વસ્તુઓ સાપ કેમ જમીનમાં નીચે જાય છે આગળ તેને કેવી વસ્તુ કહેવાય સરકી શકે તેવી વસ્તુ બરોબર ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ કે શું કહેવા માંગે છે બરોબર તો ચલો એમાં આપણે પાઠ્યપુસ્તકમાં તમારે બધાએ આવી જવાનું છે પાના નંબર છે આપણે મારું નાનકડું ગુણ વૃક્ષ બરોબર હવે તમારે પાના નંબર 6 ઉપર એમાં જો તમારે કોષ્ટક આપેલું છે ગબડી શકે તેવી વસ્તુ સરકી શકે તેવી વસ્તુ અને સરકી શકે અને ગબડી શકે તેવી વસ્તુ અને નીચે આપણને કેટલા પાંચ પાંચ ખાના આપેલા છે બરોબર તો એ ખાનામાં તમારે ઘરેથી નામ લખીને આવવાના છે બરોબર એ ખાનું પછી હું તમને કાલ અહીંયા શીખડાવીશ કે આમાં ક્યાં ક્યાં નામ આવે ચાલો એક કામ કરો આમાં નથી લખવા આપણે તમારે હોમવર્કમાં લખવાના છે ગબડી શકે તેવી વસ્તુ 5 સરકી શકે તેવી વસ્તુ 5 અને ગબડી અને સરકી શકે તેવી 5 5 વસ્તુના નામ લખવાના છે બરોબર અને બાકીનું હું તમને શું અહીંયાથી કોષ્ટક છે ને ખાલી એ હું તમને અહીંયા લખાવી દઈશ બરોબર અમુક લોકો અમુક વિદ્યાર્થીઓ ખોટા પણ લખી શકે એટલા માટે તો તમારે આ શેમાં લખવાનું ટુ લાઇન બુકમાં લખવાનું છે હોમવર્ક કેટલી વાર એક વાર લખવાનું પાંચ પાંચ નામ લખવાના છે સમજાઈ ગયું ગણિતનું હોમવર્ક શેમાં કરવાનું દરરોજ ટુ લાઇનમાં જ કરવાનું અને ચિત્રનું તો આપણે હવે એક જ ચિત્ર મેં બરોબર તો ચિત્ર તમારે એક સાદી બુકમાં લખી નાખવાનું છે સાદી બુકમાં ડ્રો કર નાખવાના છે બે ચિત્ર બાકીના ચિત્ર હવે આપણે શેમાં કરશે ડ્રોઈંગ કરશે બરોબર તો આપણે આ હોમવર્કમાં કરવાનું છે ત્યાર પછી નીચે તમે જોઈ શકો છો એમાં આપણને આપેલું છે કે મારું નાનકડું વૃક્ષ શું છે મારું નાનકડું વૃક્ષ તો જો એમાં પહેલું તમે લખેલું છે કે ચિત્રમાં બતાવ્યા મુજબ એક કાગળ લ્યો આમે એક કાગળ લીધો બરોબર કાગળને નળી જેવો બને તેમ વાળો નળી જેવો એટલે કેમ કરવાનું જો આ રીતે ગોળ ગોળ વાળી દેવાનું બરોબર આને વાળી આપણે નળી જેવો વાળી દીધું હવે તમારા કાગળની નળી ચિત્રમાં બતાવ્યા મુજબ દેખાશે તમારું ચિત્ર બતાવી છે તો એમાં તમને બતાવે છે પછી આપણે આને જે છે એને કેથી તો કે ગુંદર કે પટ્ટીથી ચોટાડી દેવાનું હવે આપણે અહીંયા શું કરવાનું ચોટાડી દેવાનું છે પછી કાગળની નળીના એક છેડાને કાતરની મદદથી સાત આઠ કાપા પાડો હવે અહીંયા આપણે શું કરવાના છે કાપા પાડવાના મેં પાડેલા છે જોયું કાપા પાડી દીધા કપાયેલા છેડાને નીચેની તરફ વાળો હવે આપણે આને શું કરવાનું છે નીચેની તરફ વાળો તમારું નાનકડું વૃક્ષ તૈયાર અને તેમાં તમને મનગમતો રંગ પૂરો જો આપણું વૃક્ષ છે બરોબર હવે આમાં મેં શું કહ્યું કાપા પાડી દીધા અને આપણે
આખું લેવાનું બરોબર હવે આખું આ શું બની ગયું વૃક્ષ બની ગયું છે બની ગયું પછી તમારે આમાં વ્હાઈટ કલરનું ડ્રોઈંગ શીટ હોય સફેદ કલરની તો તમારે અહીં કલર કર નાખવાનો અને આપણા પાંદડા દી આપણે આ જે કટી ગઈ એમાં આપણે કેવો કલર નાખવાનો આમાં બતાવેલ જ છે કેવો કરવાનો છે તો કે લીલો રંગ પૂરવાનો છે બરોબર તો આ શું થઈ ગયું વૃક્ષ તૈયાર થઈ ગયું બરોબર હવે આપણે આને આપણે ક્યાં રાખી શકી તો કે શોપીસમાં પણ રાખી શકી શોપીસ માટે ક્યાં રાખી શકી તો કે શોકેસમાં રાખી શકી ત્યાર પછી આપણે આગળ જોઈએ સૌથી ઊંચો ટાવર સૌથી ઊંચો ટાવર તો ચલો એમાં જો તમે પાઠ્યપુસ્તકમાં જોતા જશો બરોબર છે કે શું છે જો ચાલો આપણે કોખા વડે ટાવર બનાવીએ શું કીધું ચાલો આપણે કોખા વડે ટાવર બનાવીએ ચાલો આપણે જોઈએ કે સૌથી મોટો ટાવર કોણ બનાવે છે શું કીધું કે આપણે જોઈ કોણ સૌથી મોટો ટાવર બનાવે છે બરોબર ત્યાર પછી હું સૌથી મોટો ટાવર બનાવીશ જો એ છોકરી શું કહે છે કે હું સૌથી મોટો ટાવર બનાવીશ જુદી જુદી વસ્તુઓ ભેગી કરો જેવી કે જુદા જુદા પ્રકારના ખોખા દડા રબર દિવાસળીના ખોખા માત્ર દિવાસળીના ખોખા કે માત્ર ડબ્બાનો ઉપયોગ કરીને તમારા ટાવર બનાવો ટાવર એટલે કે જો કે પિરામિડ બરોબર આમ ઊંચું 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 કરતા જેને શું કહેવાય ટાવર તમે ઘણી વખત પત્તા હોય પત્તા પત્તા તો જોયા છે ને બધે કાર્ડ તેમાં આપણે શું કરી ઘર બનાવી છે આમ બે આમ રાખ દે ફરી બે આમ રાખી ફરી બે આમ રાખી એના ઉપર પતુરાઓ લગાવી દે પાંચ પત્તા કરી પછી એની ઉપર ચાર પત્તા કરી પછી એના ઉપર ત્રણ પત્તા એની ઉપર બે ને એની ઉપર એક એવી રીતે કરો છો ને તમે બધા તો એવી જ રીતે આપણે શું કરવાનું છે ટાવર બનાવવાનો છે બરોબર તો એમાં આપણે જોવાનું કે કોણ સૌથી ઊંચો ટાવર બનાવી શકે છે ચાલો આપણે જોઈશું તો જો આપણે ટાવર બનાવો છે ને તો આમે શું લીધું દિવાસળીનું ખોખું લીધું ઊંચો ટાવર બની જાય તો કે આ બને ને ચલો આ આપણે શું બની ગયું ટાવર બની ગયું બરોબર હવે એવી જ રીતે હું બીજો ટાવર બનાવતા શીખડાવું શેનો બનાવશે તો કે ઇરેઝર જો ચલો હવે તમને હું પૂછું કે આ બે માંથી ઊંચું શું છે તો તમે કહી શકો કે બાકસ છે ને ઊંચી બાકસ કે નથી બાકસ છે બરોબર હવે એના પછી હું એમ કહું કે ચાલો
ચાર સિક્કાને આપણે પૈક કરો. હવે આપણે ગોળ ફેરવવાનો છે અને પકડી ગોળ ફેરવવાનો. ગળા જેવો દેખાય છે આમ ફેરવવાનો. પછી તો કે હા દેખાય કે એકદમ ફૂલ હતો હોય તો ગળા જેવો દેખાય છે. શું સિક્કો ગબડે છે, શું તે સરકે છે? સિક્કાને આપણે આમ રાખી ગબડતો ગબડતો આગળ ગયો ગયો ને, અને આમ કરી આમ ધક્કો મારું છું તો એ સરકીને પણ આગળ જાય છે. તો કે હા, શું તમે એક રૂપિયાના સિક્કાને આ રીતે ઉભો રાખી શકો? એક રૂપિયા સિક્કો એને આપણે આ રીતે ઉભો રાખી શકી? આમ લે ઉભો ન રીએ ન રીએ ને, તો આપણે એ જવાબમાં જે લીટી આપેલી છે એમાં આપણે શું કરવાનું છે? ના કરવાનું છે, બરોબર. હવે આ જ રીતે બે રૂપિયાના અને પાંચ રૂપિયાના સિક્કાને ઉભો રાખવાનો પ્રયત્ન કરો, નહીં રહેશે નહીં, બરોબર. તો તમારે આવી રીતના પ્રયત્ન ઘરે કરવાના છે. હવે અહીં આપણે પાઠ પહેલો પાઠ્યપુસ્તકની અંદર પૂર્ણ થાય છે, બરોબર. નવો જે પીરિયડ આવે એમાં આપણે શું કરવાનું છે? તો કે સ્વાધ્યાય પોથી લેવાની છે, બરોબર. તો બધા વિદ્યાર્થીઓએ જે આપણે નવો પીરિયડ ચાલુ થાય એટલે કે નવો વિડીયો આવે ત્યારે તમારે બધાએ સ્વાધ્યાય પોથી કાઢીને રાખવાની છે, અને સાથે સાથે શું રાખવાનું છે? તો કે પેન્સિલ, શાર્પનર, ઇરેઝર, ફૂટપટ્ટી, આ ચાર વસ્તુ હોવી જોઈએ. અને ટેકા માટે શું જોશે? પેડ, બરોબર. અને એક મેઇન શું જોશે? મોબાઈલ, વિડીયો જોવા માટે, બરોબર. ગેમ રમવાની નથી, વિડીયો ફરજિયાત જોવાનો છે. બધા વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થી વિડીયો નહીં જોતા હોય એ અહીં આપણે કેમેરા ફિટ કરેલા જ છે, બરોબર. એમાંથી બતાવી જશે કે કેટલા વિદ્યાર્થીઓ વિડીયો જોયો છે કે નથી જોયો. અમે જેટલા વિદ્યાર્થીઓને વિડીયો મોકલીને એના અમારા લિસ્ટ હોય જ છે, કમ્પ્લીટ કરેલા જ છે. જેમ જોવા હોય આ રીતે જોવો. એટલે ફરજિયાત તમારે બધાએ વિડીયો જોવા બેસી જવાનું જ છે, બરોબર. ચાલો હોમવર્કમાં મેં તમને શું આપ્યું હતું? તો કે પાના નંબર છ ઉપરનું કોષ્ટક છે, ગબડી શકે, સરકી શકે અને સરકી અને ગબડી શકે તેવી વસ્તુના પાંચ પાંચ નામ સાદી બુકમાં લખવાના છે, બરોબર. તારીખ ઉપર લખવાની આજે, એટલે કેટલા કેટલા નામ લખવાના છે? તો કે પાંચ પાંચ નામ, એક એક વાર લખવાના પાંચ પાંચ નામ, બરોબર. અસ્તુ, જય હિન્દ, જય ભારત.